ओके मीने शरण जी, नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंतानम, नमो अरिहंतानम, नमो सिद्धानम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वत्सायानम, नमो लोए सवसाहुणम। नमो लोए सवसाहुणम, ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो, सव पावपनासनो सवपावपनासनो, मंगलानं च सवेसिम मंगलानं च सवेसिम, परमं हवै मंगलम्। परमं ओम नमो भगवते वासुदेवाय। मंगलम्, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। नमः शिवाय, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय थैंक सच्चिदानंद। यू रूपानिष्ठा जय निमेश सच्चिदानंद, भाई कृष्णा एंड ऑल फैमिली, थैंक यू। जय सच्चिदानंद। पूरा फुल हाउस, यस यस करेक्ट। सो वंस अगेन हैप्पी जन्म जन्म दिवस मीने चैनल जी। जय सच्चिदानंद। सो કેટલા વર્ષ પૂરા થયા અને અમે બધાને આશીર્વાદ આપો, તમે વડીલ કહેવાય જ્ઞાનમાં। દાદા ભગવાન તો સિનિયરિટી નથી કહી આપણને, ના પડે તો એ વ્યવહારમાં છે જેવું, પહેલા જ્ઞાન, પહેલા જ્ઞાન લીધેલું એટલે વડીલ કહેવાય, વડીલ મહાત્મા। એ ક્રમિકમાં કયો, અક્રમમાં એવું નથી દાદા। અક્રમમાં કેટલા વર્ષ થયા? 43 વર્ષ પૂરા કર્યા, 42 યર્સ, 43 years, 42 long years, 43 complete થયા, 43 complete, 44 started, my god। તો બેલેન્સ શીટમાં, હું બેલેન્સ શીટમાં શોધું છું જો બેલેન્સ કેટલું દેખાય। હા બસ હવે તમારે પછી હવે આશીર્વાદ આપવા જ પડશે, એટલે બેલેન્સ જડતો નથી। ઓકે, આજે આજે તો મારે આશીર્વાદ લેવા પડે કે બધા માત વેરી ગુડ। તો હવે આપણે સવાલ શરૂ કરીએ। જય સચ્ચિદાનંદ, મુકુલભાઈ, હેમાબેન, પહેલી આવૃત્તિ, પેજ નંબર શું કીધું? 864, 864। ઓકે ફાઇન, લેટ મી સી, ફોર ટુ ટુ ટુ, સૂત્ર નંબર 4222। Yes, yes, hold on, hold on, I'm holding. Yes, yes, 422, 4222, yeah, yes, there you are. Okay, got it, 1 minute।
ओके बुद्धि थी परमात्मा संबंधी बातों करवी ते आत्मानी निंदा कर्या बरोबर छे। आत्मा अवर्णनीय छे। हवे आपणे जे दादानी वातो समजण लईए छे ते ज्ञान थी लईए छे के बुद्धि थी लईए छे ए जरा समजावो ना वाक्य। तमने शुं लाग्यो? અમુક વાતો બુદ્ધિ થી લેતા હોય ને અમુક વાતો જ્ઞાન થી લેતા હોય, ગેટ પડી હોય જ્ઞાન લઈ લે ને પેલું બુદ્ધિ થી। આપણે જ્યારે વાતો કરતા હોઈએ મહાત્માઓ માટે કહ્યું છે, એટલે આપણે વાતો કરતા હોય ત્યારે આપણે મિનસ થઈને એમાં થઈને વાત કરતા હોય તો વાત કઈ રીતે થાય? તો નિંદા કર્યા પર થાય ના, તો બુદ્ધિ થી જ વાત થાય ને। હા વાત સમજાય છે? એટલે અહીંયા કેવા શું હતું કે કરતા પણ એટલે બધા ડિસ્ચાર્જ અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થયેલો હોય, ડિસ્ચાર્જ અહંકાર પોતા પણ ઉભું ના થતું હોય તો ત્યાં પછી નિંદા ના થાય, એ તો પેલો બુદ્ધિ નો ઉપયોગ થયો કે રહે નહીં ત્યાં। વાત સમજાય છે? સમજાય ને? જે કઈ વાતો કરવા જાય છે આત્મા સંબંધી એ પોતે બુદ્ધિ થી જેટલું સમજો છે એ પ્રમાણે વાત કરવા જાય છે કે જેમ છે એમ કરવા જાય છે? જેટલું સમજો એટલું કરવા જાય, એટલે બુદ્ધિ થી સમજો એ પ્રમાણે ને પણ। હા, એટલે કહો કે આત્મા કહો કે અવર્ણનીય છે, અવર્ણનીય જે છે એનું તમે વર્ણન કઈ રીતે કરી શકો બુદ્ધિ ના આધારે? બુદ્ધિ તો લિમિટેડ છે, બરાબર છે, કે એ આત્મા સુધી પહોંચે કેવી રીતે? કે જો પહોંચે જ નહીં તો જેમ છે એમ એનું સ્વરૂપ ખુલ્લું કેવી રીતે કરી શકે? બરાબર છે, બીજું શું કે બુદ્ધિ થી વાત આવી એટલે શું થયું કે ઇનડાયરેક્ટ લાઈટ થયું એ આત્માનું, ક્યાંથી કે અહંકાર ના મીડિયમ થ્રુ ગયું એ, જ્યાં સુધી અહંકાર અંદર પડેલો હોય ત્યાં સુધી તમે યથાર્થ સ્વરૂપે વાત કરી કેવી રીતે શકો? બરાબર છે, વાત સમજાય છે? બરાબર છે, એટલે અહીંયા કહ્યું કે તે આત્માની નિંદા કર્યા બરાબર છે, બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરી। બરાબર છે, બોલો બીજું પૂછવાનું છે કે ના? બસ વિનોદભાઈ જય સચ્ચિદાનંદ। महात्माओं के लिए बताया है कि जिन्होंने ज्ञान नहीं लिया उनके लिए है और कैसे करते हैं और इसका क्या इसका फायदा होता है, और अगर दोनों के लिए बताया है तो डिफरेंस क्या है कि महात्मा करे या नॉन महात्मा करे? ये जो बताई ये बात ग्यारस की महात्माओं के लिए बताइए। अच्छा, करने का क्या, उसमें करने का कुछ भी नहीं है। अगले दिन चौबीस कर लिया, शाम को 6-7 बजे खाना खा लिया, खाना खाने के बाद फिर सब खाना पीना बंद, रात से खाना पीना बंद कर दिया आपने, तो सुबह से आपके 11 शुरू हो गई जी, और तीसरे दिन सुबह में पूरी हो गई, 36 आवर्स का फास्टिंग हो जाएगा। ओके, बराबर है। अभी करने का क्या है, फाइल नंबर एक के भाग में क्या क्या हो रहा है, क्या चल रहा है, उसको केवल देखने और जानने का, उसके किसी किसी भी इंद्रियों के पक्ष में बैठने का नहीं है या मन के पक्ष में भी बैठने का नहीं है।
पद सुनो ऐसा भी नहीं करने का है, पढ़ो सही में तो पढ़ो ऐसा भी नहीं करने का है कि पढ़े तो आपको पूरा किया ना, तो पांच ज्ञानेन्द्रिय, पांच कर्मेंद्रिय और ग्यारहवा मन, ये ग्यारह को निराहार रखने का है, उपवास कराने का है। इस तरह से खाली केवल एक ही उपवास करेंगे सारी जिंदगी में तो भी बहुत बड़ा फायदा हो जाता है। ये तो क्या है कि इस तरह से आप रहेंगे, देखो सुबह में आप वॉशरूम जाके आ गए, फिर कुछ खाना पीने का है नहीं तो इच्छा होगी जाने की दोबारा, सामान्य रूप से नहीं होगी, फिर भी किसी को प्रेशर आ गया तो जा सकते हैं, ऐसा नहीं है कि नहीं जा सकते। पूरा उपयोग का 24 घंटा उपयोग किसके ऊपर, फाइल नंबर एक के ऊपर, देखिए फाइल नंबर एक के ऊपर उपयोग रहेगा तो ये किताब पढ़ाई देगी कि नहीं पढ़ेगी, पढ़ पाएंगे हम जी, उसका कोई देखने का नहीं है, बाहर जाने का नहीं, रूम के बाहर भी नहीं जाने का है, कोई रूम में आने वाला भी नहीं, रूम तो बंद कर दिया है जी। तो किसी भी इंद्रिय को आप खुराक नहीं दे रहे हैं, तो कुछ पढ़ने का मन करे तो पढ़ नहीं सकते, कुछ देखने का मन करे तो देखना नहीं है, कमरे के अंदर बैठे हैं, कुछ सुनने का नहीं, सब इंद्रिया बंद कर दी। सही मायने में ऐसा होना चाहिए आदर्श रूप से। ओके, भी हम हमारी प्रकृति के हिसाब से छोटा मोटा एडजस्टमेंट ले लेते हैं, वो इतना थोड़ा कच्चा पड़ता है। एक्चुअली तो ये 11 सूर्य फिर सोने का भी नहीं है, थकान लगते है तो थोड़ा लेट सकते है लेकिन सोने की भी छूट नहीं है, तो बैठे रहते हैं, बैठे रहो, बहुत थकान लगते है तो थोड़ी देर लेट सकते है लेकिन मिस क्या कि किसी भी प्रकार की क्रिया करने की नहीं है, जहां तक संभव है वहां तक। तो जो नहीं सोने का है वो पहले दिन शाम को नहीं खाया, उसके खा लिया उसके बाद से ही नहीं सोने का 36 घंटे, 36 घंटे नहीं, सुबह में उठे बाद में उसके 24 घंटे नहीं सोने का तो बड़ा मुश्किल लगता है, वो तो कंट्रोल करना आपके लिए तो इजी ना आसान है, डॉक्टर के लिए बहुत आसान होता है कि 72 आवर्स की प्रैक्टिस होती है ना जागने की। नहीं नहीं मेरे को सुबह से नहीं है अभी तो पहले इंडिया में ऐसा करा था, एमबीबीएस में पढ़ते थे तो 72 आवर्स तक कंटिन्यूअस आपको जॉब पहले मींस वो ड्यूटी देते थे, लेकिन उसमें क्या होता है कि वो इंद्रियां उस वक्त चालू रहती है, उस समय तो जब पेशेंट आ रहे हैं देख रहे हैं उसमें तो हो जाता है, लेकिन जब पेशेंट आने बंद हो जाते हैं तो नींद शुरू हो जाती है। तो बराबर है, वो बात सही है आपकी। चलिए यहाँ केवल समझने का इतना ही है कि हमें वो 24 घंटे में कोई भी इंद्रिय की क्रिया करने की नहीं है, उसमें नहाने का भी नहीं है, नहाने धोने का कुछ नहीं, तो सुबह में स्नान करके बैठने का ना, स्नान करने का बैठेंगे, ठीक है ओके। तो ये इंद्रिय की बात तो चलिए समझ, इंद्रिय की बात तो समझ में आई, लेकिन जो आपने बोला कि मन को खुराक नहीं देने का, तो मन को खुराक नहीं देने का क्या मतलब है, उसका थोड़ा एग्जांपल देके बताइए। जो विचार आते हैं उसके पक्ष में नहीं बैठने का, देखने का भी विचार किसके, भी मीनस के, मेरे नहीं है, मैं शुद्धात्मा हूँ, मीन्स ये 24 घंटा है क्या, मैं शुद्धात्मा, वो उस पद में बैठ के मीनस के भाग में, बंसल जी के भाग में क्या क्या हो रहा है उसको केवल देखने का और जानने का है, ये प्रयोग है। जब आप देखने और जानने वाले हैं तो कुछ करने का तो रहा ही नहीं आपको जी। When you are observer, knower and seer of file number one, you can know each and everything जी, बधुज आपने दिखा है ना, या ये वीकेंड पे मेरी करने की इच्छा है तो उसके लिए आप आशीर्वाद दीजिए। हाँ बहुत आशीर्वाद है, दादा के बाद शक्ति माँ के बैठने का जी, और सबको बोल दे यार डिस्टर्ब करने के लिए मत आना, फोन सब स्विच ऑफ कर देने का जी, रूम में रखने का ही नहीं, टेंशन नहीं, देखने की इच्छा नहीं होती ठीक है फिर
यथार्थ रूप में देखा फिर सत्संग सुने वो भी नहीं करने का उसमें जी, ये तो मन दिखा गया अभी थोड़ा एक घंटा सत्संग आ रहा है चलो एक बार सुन लेते हैं। तो सही मायने में क्या है देखिए, सही मायने में 24 घंटा कोई भी क्रिया नहीं है, फिजिकल एक्टिविटी भी नहीं है और मेंटल एक्टिविटी भी नहीं होगा। तो जो हम सुबह एक्सरसाइज वगैरह करते हैं वो सब कुछ नहीं, शुरू करने से पहले सब कर लो जो भी करना है। ओके आपने डिसाइड किया 6 बजे से स्टार्ट करना है या 7 बजे जब स्टार्ट करो तो तब से लेकर कुछ करने का नहीं, फिर कोई एक्टिविटी नहीं। तो एक बार करके देखो तो से आपको खुद को पता चलेगा क्या अनुभव हो रहा है, कि मैं बोलूं कि अनुभव होगा वो अनुभव होगा उससे फायदा नहीं मिलेगा आपको। जी जी, तो खुद करे उसको पता चलता है क्या फायदा मिलता है। 24 घंटा आप आपके खुद के स्वरूप में रहेंगे तो क्या कमाई नहीं होगी। आज तक 24 घंटा मैं डॉक्टर विनोद जी हूं ये करके व्यवहार किया है ना, तो उसमें उपयोग कहां पर होना चाहिए कि भाई मैं शुद्धात्मा हूं ऐसे उपयोग में बैठना चाहिए कि खाली उसको ऑब्जर्व ही कर रहे हैं, खाली इंद्रियों को ऑब्जर्व किया तो मैं शुद्धात्मा ही हो गया। यहाँ क्या है तो कि यार आप आपके खुद के सीट पर बैठ जाते शुद्धात्मा की, विनोद जी के भाग में क्या हो रहा है, मन क्या दिखा रहा है, बुद्धि क्या दिखा रहा है, चित क्या कर रहा है, वो सब के हम केवल देखने और जानने वाले हैं। तो भीतर क्या क्या चल रहा है, क्या फिल्म चल रही है जी, जो भी फिल्म चल रही है उसके पक्ष में हम नहीं है। ये सोचू वो सोचू ऐसा भी नहीं करने का है, बात क्या आ रही जी जी, सभी प्रकार की डिजाइन से मुक्त, कोई डिजाइन नहीं है, कोई डिजाइन का पक्ष भी नहीं है वहां। ठीक, तो सुबह में त्रिमंत्र बोल के 5 बार दादा भगवान के पास शक्ति मांगने की, भाई ये आपके दादा 11 करनी है मुझे, आप मुझे ऐसी शक्ति दो कि वो यथार्थ रूप से मैं करूंगा जी। बराबर जी, एक और क्वेश्चन था मुझे कि ये जैसे हम लोग को भोक्तापना आता है कि भी कोई मान लीजिए शारीरिक कोई पेन हुआ, मान लीजिए बॉडी में कहीं पर पेन है, तो उसका भोक्ता कौन होता है? मैं शुद्धात्मा के रूप में मैं तो भोक्ता नहीं हूं, अब ज्ञान होने के बाद भी हमको वो सब दुख वगैरह आता है तो उसको हम देखते हैं तो उसके अंदर एक खड़ा हो जाता है कि जो है मुझे दर्द हुआ, तो हमारी तो एक ये अवस्था है कि जिसमें अभी भी ऐसा होता है कि भी मुझे हुआ, वो शरीर के प्रति जो मेरापना है उसके कारण से ऐसा मुझे हुआ ऐसा आभास हो जाता है। तो इसमें जो दादाजी की अवस्था क्या थी कि ऐसा कोई जब शारीरिक कष्ट आता था तो उसमें उनको ऐसा रहता था कि भी एम पटेल का अलग से अस्तित्व होता है जिसको कि ऐसा वो एहसास होता है, या जो केवल ज्ञान की स्थिति होती है उसके अंदर वो जो एहसास होता है किसको होता है, जिसको एहसास होता है उसका अस्तित्व रहता है कि वो अस्तित्व खत्म हो जाता है? यह बात समझो सबसे पहले जी कि हमारी और दादा भगवान की स्थिति में कितना अंतर है। बहुत अंतर है। दादा भगवान की स्थिति कैसी है कि एम पटेल की कर्मों की टंकी ऑलमोस्ट खाली हो चुकी है हमारी कंपेरिजन में जी, बराबर है जी। और हमारी टंकी तो उभर रही थी, ओवरफ्लो हो रही थी, वो केवल इनलेट वाल्व बंद किया है दादा भगवान ने, बराबर है। अभी दूसरी बात समझो, क्योंकि दादा भगवान की स्थिति कैसी थी कि 24 घंटा अपने खुद के आत्मा स्वरूप में रहते थे, एम पटेल हुए नहीं है एक सेकंड एक समय के लिए भी, एक समय के लिए भी एम पटेल हुए नहीं थे, इससे उनको वो वेदनीय कर्म आता नहीं था। वेदनीय कर्म नहीं आता था, बाहर व्यवहार में दिखाई देगा कि वेदनीय कर्म आया लेकिन वो भुगते नहीं थे। तो ये हिसाब किसका है, देखिए एम पटेल का है, मेरा नहीं है। और जब ये एम पटेल खुद ऐसा नहीं मान रहा कि भाई मैं भोग रहा हूं, क्योंकि
मैं भूख रहा हूँ ऐसा बोल रहे, वो भी क्या है, क्या अहंकार है जी? तो ज्ञानी पुरुष अहंकार करते हैं, तो यथार्थ ज्ञानी है वो कभी अहंकार नहीं करेंगे। राइट, यहाँ लाइन ऑफ डिमार्केशन नहीं, वो तो मुझे समझ में आया, वो तो समझ में आया, लेकिन जो है ये कि मुझे जैसा होता है कि भी ये दर्द मुझे हुआ, एक बार को ऐसा एहसास होता है, बाद में उसको हम सेपरेट करते हैं कि भाई ये दर्द होने वाला मैं नहीं हूं, तो वो ज्ञानी पुरुष को कोई दर्द होने वाला होता है कि जब दर्द आता है तो किसको होता है वो? मैं आपको यही एग्जांपल दे रहा था, दादा भगवान को 78 में फ्रैक्चर हुआ था जी, डीप फ्रैक्चर हो गई थी उनकी जी, तो सहज हॉस्पिटल में, गवर्नमेंट हॉस्पिटल लेकर गए थे, अभी डीप फ्रैक्चर हो गई है, आप तो समझ सकते कितना पेन होता है जी, बराबर है। तो डॉक्टर ने आके बताया कि भाई आपका ये फ्रैक्चर हो गया है, तो ऑपरेशन करना पड़ेगा, ऑपरेशन करा गया तो आपका पैर जैसा है वैसा रहेगा, उसकी लेंथ में कुछ डिफरेंस नहीं आएगा, और साथ में ब्लड चलाना पड़ेगा। उस टाइम तो टेक्नोलॉजी ऐसी थी, तो दादा भगवान ने बताया मैंने भी मुझे ऑपरेशन नहीं कराना है, तो मुझे किसी का ब्लड लेना नहीं है। तो डॉक्टर ने बताया कि भाई आप ऑपरेशन नहीं कराएंगे तो ये ट्रैक्शन लगाना पड़ेगा, वेट लटकाना पड़ेगा, और उसका आपका पैर थोड़ा छोटा हो जाएगा, 1.5-2 इंच छोटा हो जाएगा, क्या वो हमें चलेगा? बराबर है, अभी आप भी समझ सकते हैं कितना पेनफुल कंडीशन होता है, फिर भी दादा के मुख पे तनिक भी उसकी लेसिया दिखाई नहीं देती थी, तनिक भी असर दिखती नहीं थी कि दादाजी को पेन हो रहा है, ये हो रहा है, वो हो रहा है, ऐसा कभी दिखने में नहीं आया। और तभी बड़ा के जो मेडिकल कॉलेज है उसके डीन डॉक्टर PM त्रिवेदी साहब करके थे, उन्होंने अपने स्टूडेंट्स को बताया कि देह और आत्मा अलग है, वो आपको देखना है तो जाके दादा भगवान का दर्शन करके आओ, देख के आओ कि क्या स्थिति हो सकती है। उस टाइम उन्होंने ऐसा बताया था। देखिए यहाँ बात समझो, देखिए यहाँ हम मिनस हो जाते हैं, बंसली हो जाते हैं, क्यों? देखिए डिस्चार्ज अहंकार में मेरापन, पोतापन, पोतापन उभू थाय छे, मेरापन खड़ा हो जाता है, अभी तक 100% डिस्टिंक्टली सेपरेट रहता नहीं है जी। तो थोड़ा भी कुछ होगा तो मुझे हो गया, मुझे वो हो गया, ऐसी सारी असरें आ सकती है, लेकिन सही मायने में देखो तो कि असर आती क्यों है, तो कि आप डिलीवरी ले लेते हैं, आप पकड़ लेते हैं, ये मुझे हुआ, मेरे साथ हुआ, मेरा पैर टूट गया, पेन हो रहा है, मैंने तो ऐसे महात्मा भी देखे उनको ऐसा डी फ्रैक्चर हो गया कि दूसरे फ्रैक्चर हो गए, उसके पश्चात भी आपको पता नहीं चलेगा उनको फ्रैक्चर हुआ है। मैं एक छोटा एक एग्जांपल दूं, मेरे फादर को डी फ्रैक्चर हो गया था, नडियाद में आयुर्वेदिक हॉस्पिटल में ट्रीटमेंट के लिए गए थे जी। तो मालिश मसाज के टेबल पर से स्लिप हो गए, तो डीप फ्रैक्चर हो गई थी उनकी। तो उसी दिन मुझे जाने का था जयपुर किलनपुर की मूर्तियों के लिए, तो फोन आया पापा का 12 बजे के करीब, क्योंकि मैं गिर गया था टेबल पर से, तो यहाँ आना, मिल के जाना। तो साथ में मैं मेरे नेबर को दूसरी गाड़ी लेके गया था, तो मैं गया तो पापा तो आराम से बैठे थे, बैठे थे तो पता ही नहीं चला गया उनको फ्रैक्चर हुआ है। फिर उन्होंने बताया कि मुझे फ्रैक्चर हुआ है, इसे बड़ौदा जाना पड़ेगा, क्या दूसरे महात्मा डॉक्टर अशोक भाई पटेल है बड़ौदा में ऑर्थोपेडिक सर्जन, उनको दिखा देंगे क्या है, क्या करने का है।
तो जब उनके रूम से गाड़ी में बिठा रहे थे, ट्रांसफर कर रहे थे, तभी मुझे पता चला कि पेन हो रहा है। तो बैठे तो पता ही नहीं चलता था कि फेस पे कुछ असर आ रही है, कुछ भी नहीं। ठीक है, अभी इसके पास हमें पता चलता कि जब महात्मा को ये सारी असर से मुक्त रह सकते हैं तो दादा भगवान की क्या दशा होगी। बात ख्याल में आ रही है? नहीं, ख्याल में आ रही है कि वो ख्याल में आ रही है, लेकिन मुझे थोड़ा सा जो अभी क्लियर नहीं होता है वो ये है कि भी जो उस दशा के अंदर पेन होता है कि पेन होता ही नहीं है। मतलब मुझे पेन नहीं होता है, वो बात तो ठीक है कि पेन मुझे नहीं होता है, लेकिन विनोद को पेन का एहसास वैसा का वैसा होगा और मैं उससे मुक्त रह सकता हूँ, या कि विनोद को भी पेन का एहसास नहीं होता है? पेन, पेन के संजोग आएंगे जी, लेकिन आप उसके पक्ष में नहीं बैठते, उसके साथ नहीं बैठते, तो आपको असर कितनी होगी? मुझे नहीं होगी, लेकिन वो वही पूछना है कि मुझे तो नहीं होगी लेकिन विनोद को असर होगी कि नहीं होगी, और वो जो विनोद को जो असर हो रही है उसको मैं देखूंगा या विनोद को भी असर नहीं होगी? विनोद जी को जो थोड़ी भी असर हो रही है, 2-5% या 10% जो भी हो रही है, उसके भी हम केवल देखने और जानने वाले हैं जी, भोगने वाले नहीं है। हाँ, नहीं, वो तो बात क्लियर। मैं मीनस हो जाऊंगा तो मुझे भोगना पड़ेगा, तो मैं मीनस हुआ ही नहीं, मैं हुई नहीं, तो मुझे भोगने की नौबत आएगी नहीं ना? नहीं नहीं, वो बात क्लियर है, उसमें कोई डाउट नहीं है। खाली जो डाउट ये है कि भी जो विनोद की और उस पेन की अवस्था क्या होगी, पेन वैसा का वैसा होगा और विनोद को वैसा का वैसा भुगतान होगा, या उसमें भी फर्क होगा? बहुत अंतर रहता है कि जब आप खुद विनोद जी हो जाएंगे तो क्या होगा कि भाई मुझे हो रहा है, मेरा पैर टूट गया, मुझे पेन हो रहा है, ऐसी फीलिंग्स का मल्टीप्लीकेशन होता है उधर जी। और जब आप देख रहे हैं कि भाई विनोद जी के संयोग है तो मल्टीप्लीकेशन बंद हो गया, डिविजन हो गया शुरू जी। इससे जो साइकोलॉजिकल असर होती है वो साइकोलॉजिकल असर में साफ बाहर निकल जाते हैं, वो ठीक, राइट, करेक्ट। इनका जितना संजोग है वो संजोग आएगा, लेकिन वो असर कितनी करेगा कि आप उसको सपोर्ट दे नहीं रहे तो वो असर दिखा के चला जाएगा जी। क्या है तो कि यार जितना ऐसा डिफिकल्ट संजोग आता है ना, तभी मैं शुद्धात्मा भीतर रहता है आराम से, दांत का दुखा होता है तभी नहीं रहेगा, दांत का दुखा तब नहीं रहेगा, तभी ऐसा मैं शुद्धात्मा नहीं रहेगा, वो बहुत कठिन है। उधर वो पेन, पेन की इंटेंसिटी ज्यादा रहती है, डिफिकल्ट संयोग आता है तो नहीं, जो आपने रहता है। आपका आवाज कट गया। अच्छा, मुझे ऐसा समझ आया कि आपने पहले कहा था कि भी जो है जब डिफिकल्ट संयोग आते हैं तो शुद्धात्मा हूं रहता है, और फिर आपने बताया कि भी जो आमतौर पे हर एक संयोग में ऐसा रहता है कि जब आपको कठिन संयोग आते हैं कुछ भी व्यवहार में या शारीरिक कभी भी जो भी, उसमें आमतौर पर मैं शुद्धात्मा वो सीट पे आप बैठ ही जाते हैं। ये जब दांत का कोई भी दर्द होता है हैवी सीवियर, वो दर्द की मात्रा इतनी ज्यादा होती है कि वो मैं शुद्धात्मा हज ही नहीं रहता है। लेकिन तो ज्ञानी की दशा, ज्ञानी पुरुष की दशा अलग है, ज्ञानी पुरुष तो केवल देखने और जानने वाले हैं जी, मतलब उनको वो दर्द होगा लेकिन फिर भी वो भोगते नहीं है। यहाँ तो मुझे दर्द हो रहा है, बहुत पेन हो रहा है, ऐसा बोलते हैं ना, तो वहां फिर साइकोलॉजिकल मल्टीप्लिकेशन शुरू हो जाता है जी। और जो शाता वाले संयोग आते हैं उसमें, और जो है जहाँ पेन ज्यादा होता है वहां पर नहीं रहता है, लेकिन बीच में जो एडवर्स, बीच की जो स्थिति होती है, जो एडवर्स सिचुएशन है लेकिन इतनी ज्यादा एडवर्स नहीं है, वहां पर मैं शुद्धात्मा हूँ रहता है, नॉर्मली रहता है ऐसे संजोग में जी। ठीक है, आगे बढ़े जी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद।
गीता बहन जय सच्चिदानंद मिनेश आनंद जी जय सच्चिदानंद हैप्पी हैप्पी अजन्मा जन्मदिवस हमारा आशीर्वाद आपो चलो महात्मा खूब खूब आशीर्वाद दादा भगवान ना खूब खूब आशीर्वाद आपने ऊपर दादा भगवान ना सर्वे महात्मा ना खूब खूब आशीर्वाद खूब खूब अनुमोदना अनुमोदना आपने मूल वस्तु शू देखो बड़ा महात्माओं ना आशीर्वाद हेल्प करे ना मने मिनर से हेल्प करे ना एग्जैक्ट सच्ची तारा जुड़ा नक्की था कि महात्मा आशीर्वाद आपे जो आ ज्ञान नी पूर्ण होती आवतर में करो इत पर ना चले गए सच्ची बात छे बहुत सरस आनंद है गयो એટલે ત્યાં નક્કી થાય કે દાદા ભગવાન જો અમારે 100% પ્યોર થઈ જવું છે એટલે આપણું કામ થઈ ગયું ત્યાં સાચી એકદમ કરેક્ટ કરેક્ટ પૂછો હાજી સાહેબ એવું હતું કે દાદા ભગવાન કે છે કે કોણ કરે છે તેની સમજણથી ઊંધી સમજ ઉડી ગઈ અને હવે કોણ કરે છે તેની અણસમજણ પણ ઉડી ગઈ છે બંને ઉડી ગયા છે અને હવે સિલકમાં હતું તેનું તે જ રહ્યું હવે છત્તી સમજ રહી છત્તી સમજ કવિરાજે પદમાં કહ્યું ને કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો કરામત ઉરગલી બાજી આગળની લાઈન છે મને યાદ નથી આવતી કરે છે કોણે સમજે તો ઉકલે કાયમી કોયડો સ્વાભાવિક જ્ઞાન નેત્રે જો સ્વાભાવિક જ્ઞાન નેત્રે જો હાજી હવે કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો સમજણ આવી ગયો તો એ બાકી રહ્યું શું તો કે શુદ્ધાત્મા સંજોગો બે જ છે ને બે સંજોગ હા સંયોગ અને શુદ્ધાત્મા બે જ છે હવે શુદ્ધાત્મા જો ત્યાં રહ્યા કરે તો સંજોગો તો જઈ રહ્યા છે ને કે આવી રહ્યા છે ના નીકળી રહ્યા છે સંયોગો બધા નિર્જરી રહ્યા છે શું કહો કે લટકતી સલામ કરવાની હોય આપડે ચોંટનારા રહ્યા નહી ના ના બરોબર એક્ઝેક્ટ કે સમજણ છતી કોની થઈ કે મિનસની સમજણ છતી થઈ રહી છે પેલા ઊંધી સમજણ ના આટા વીટેલા હતા પેલા 100% ઊંધી સમજણ ના પક્ષ માં જ હતા હવે 100% છતી સમજણ ના પક્ષ માં થઈ ગયા છતી સમજ એટલે ઊંધી સમજણ નો પક્ષ 100% છૂટી ગયો ત્યાં આગળ પક્ષ છૂટી ગયો સંજોગ અસર કેટલા કરે નહી કરે અસર નહી કરે સંજોગ ની એ સંજોગ ને ચોંટેલા આપણે હતા બરોબર ચોંટેલો એ સંજોગ ને એટલે એને અસર કરતી હતી એ બધા સંજોગો ને અસર કરતા હતા મિનસ જો ચોંટવાનું બંધ થઈ ગયું ને તો સંજોગો ચોંટવા આવે છે બરોબર છે એટલે આ સમજાઈ ગયો તો કામ થઈ ગયું ને હા હા બરોબર છે એક્ઝેક્ટ સમજણ પડી બહુ સરસ દાદા કહ્યું ને શ્રીમદે કહ્યું કે જ્ઞાની પુરુષ ની દશા કહ્યું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા થી પર વર્તા હોય પર વર્તે એની અમને અસર થતી ન હોય કેમ કે આના કારણે એનું મૂળ કારણ શું પોતે જે જેમ છે એમ એને સમજીને બેઠેલા છે સ્વાભાવિક જ્ઞાન નેત્ર થી જોઈ રહ્યા છે જ્ઞાન નેત્ર જોઈ રહ્યા છે એટલે શું દેખાય તો કે જેમ છે એમ દેખાય જેમ છે તેમ દેખાય બરોબર છે
આપણે કેટરેક ની સર્જરી કરાવી હોય, મોતિયો ઉતાર્યો હોય, લેન્સ મુકાયો હોય, તો ભાઈ ફરી નવા ચશ્મા કરવાની જરૂર કેટલી પડે? ઓછી. સામાન્ય નંબર આવ્યો હોય કે ડોક્ટર શું કહે કે આપણે ચશ્મા આપે, એ ચશ્મા થી આપણે જોઈએ તો આપણને જેમ જેમ દેખાય કે ના દેખાય એક્ઝેક્ટ દેખાય. એવી રીતે જે અજ્ઞાન ના જે ચશ્મા હતા દાદા ભગવાન આપણને જે દશા બેસાડ્યા છે સવડી સમજ. એ દશા કેવી છે? એમની આજ્ઞામાં રહીએ ને તો મહાવીર ભગવાન જેવી દશા અત્યારે પંચમ કાળમાં પણ વર્તે એવું છે. સાચી વાત છે. બહુ સુંદર. દાદા કેટલો બ્લેન્ક ચેક આપ્યો છે આપણને. બહુ જ સહી કરીને પાછો બ્લેન્ક ચેક એટલે સહી કરેલો પાછો સહી વગર ને બ્લેન્ક ચેક દાદા ભગવાન ની સહી કરેલો એટલે હવે આવો ચેક સહી કરીને આપેલો તો પછી આપણે એન્કેસ તો કરવો પડે ને આજ્ઞામાં રહીને. એક્સેપ્ટ. સાચી વાત છે. બહુ સાચી વાત. સ્વાભાવિક જ્ઞાન નેત્ર થી આપણું જોવાનું ચાલુ થાય તો એના આધાર સ્વાભાવિક જ્ઞાન નેત્ર જોતા એટલે શું થાય? કે આ જગત માં કોઈ જીવ ની ભૂલ આપણને દેખાય નહીં. કોઈ ની ભૂલ દેખાય નહીં તો કોઈ તમારે પર ક્લેમ કરતો આવે ખરો? નહીં આવે. કોઈ જ ના આવે. તમે કોઈને રેડ ફ્લેગ ધરતા જ નથી તો કોઈ તમને રેડ ફ્લેગ ધરવા ક્યાંથી આવવાનો છે? નહીં જ આવે. સાચી વાત છે. સમજણ છતી કોને કહેવાય? ની સમજણ છતી કરી એ થઈ ગયું તો ભાઈ રહ્યું શું બાકી? બધું કશું જ ના રહ્યું. પછી તો જે સંજોગ આવે એની ક્રિયા કરે. એટલે દાદા ભગવાન એટલા માટે કહ્યું ને કે તમને આ જ્ઞાન આપ્યું એટલે તમારે કશું કરવાનું બાકી રહ્યું નહીં. ના કશું જ નહીં. કારણ કે ત્યાં બંનેનો કડાકૂટો તમારો મેં છોડાવી દીધો. હવે આ મિનેસર શું સંજોગ આવે એના જોનાર અને જાણનાર રહ્યા તમે. બહુ સુંદર. બહુ સુંદર. એટલે ગપ ગુણે ગપ નથી આપ્યું દાદાએ. ના ના. એક્ઝેક્ટ એક્ઝેક્ટનેસ માં જેમ છે એમ જ દાદા કહ્યું છે આપણને. એક્ઝેક્ટ એક્ઝેક્ટ. પ્રયત્ન ના હોય દાદા ભગવાન આશીર્વાદ આપો બસ અમને એવા ચશ્મા પહેરાવો. હું બિનસ એવા જ આશીર્વાદ આપું છું તું આ ચશ્મા પહેર લે. રાઈટ આપું છું ભૂલ કરતો તમારે એને ટેકો આપવાનું જેવું નથી એના ત્યાં સીધો ઠપકારવાનો જ હોય કે ભાઈ આ ભૂલ આ ચાલે નહી આપણે શોભે નહીં હવે કરે જ નહીં ને પણ હવે તો કરે જ નહીં કરે નહીં એ આદર્શ બાકી નેતાજી વાત છે કરે કરે નહીં કરે નહીં એ જે આપણે કહીએ છીએ ને એ તો આપણે તો આદર્શ આદર્શ વસ્તુ છે. હા જી. પણ હકીકત શું છે તો કે ક્યારે આ પ્રકૃતિ ગાડું કાઢે એની શું ગેરંટી? કહેવાય નહીં. કાંઈ જ કહેવાય નહીં. બરોબર છે. પ્રકૃતિ ક્યારે ગાડું કાઢે? દાદા ભગવાન ના ગયા પછી આપણે કેટલા મહત્વના અનુભવ જોયા. એટલે આપણે તો કહી રાખું મહાત્મા ને કે દંડો લઈને ફરી વળજો કે દાદા
તમારે મેં દંડો આપી દીધો, પારો બેટરની આપી દીધી છે. તમારે મને જાગ્રત રાખવાનું, હું સુઈ જવું ચાલે પણ તમારે જાગ્રત રહેવાનું. અરે તમે અમને જાગ્રત રાખજો. બરાબર, દાદા ઉપરને જો આ તમે કહ્યું ને એટલે મને વાત યાદ આવી. દાદા ભગવાન ખેસીભાઈ ને ઘરે બેઠા હતા, સવા દસ નાસ્તો પૂરો કરીને બેઠા હતા, એમણે વાત કરી કે આખા સંઘમાં ખાલી ચાર જ જણ એવા છે કે જેને મને મન વચન કે આ 100% સમર્પણ કર્યા હોય. એ વખતે જે 10-15-20 હજાર મહાત્મા જે હોય, 20-1 હજાર મહાત્મા હતા સર એ વખત માં, જે સંખ્યા આપણે સંખ્યા તો કે નથી પડતો. વાત સમજવાની શું કે દાદા શું કે ખાલી ચાર જ જણ એવા જડ્યા મને કે જેને મન વચન કે 100% સમર્પણ કર્યા હોય. બોલો, બહુ સુંદર. પછી દાદા એ વાત કરી કે સમર્પણ કોને કહેવાય, કે અમે મારીએ કરીએ કાઢી મૂકીએ ગમે તે કરીએ તો અમને છોડીને જાય ને એવું જ કે ને. હા, છોડીને ના જાય. દાદા પુરુષ જ્ઞાની પુરુષ પોતાપણું હોય નહીં, પોતાપણું હોય ને એટલે અમને એવું ના કહ્યું કે મને છોડીને જાય નહીં. અમને શું કહ્યું કે સંઘ છોડીને જાય નહીં, સંઘ છોડીને ના જાય. બરાબર. પછી દાદા આગળ વાત કરી કે વખત અમે કાઢી મૂકીએ કે આજ્ઞાથી એટલે શું કહેતો કે ઉમરાની બહાર જાય ખરો, દરવાજાની બહાર જાય ખરો, પાછો આવીને પગમાં પડીને શું કહે કે દાદા મને અહીંયા જ ફાવશે, કરો જે કરવું એ કરો પણ મને અહીંયા જ ફાવશે. બોલો, સમજાય. એટલે પછી દાદા એ વાત કરી, ત્યાં બેઠા હતા અમે, 8-10 જણા બેઠેલા હતા. ત્યાં બેઠેલા બધાને દાદા એ કહ્યું કે તમારે મહાત્મા અંદર એકબીજા, એટલે એ પહેલા એમને એવું કહ્યું કે ભાઈ અમારે તો ક્યારેય કોઈની જોડે એડજસ્ટમેન્ટ લેવાનો વારો આવે જ નહીં, તમારે ક્યારે તો પરિણામ ઊંચા નીચા થાય જ નહીં એમ. કાર વિચિત્ર છે, ક્યારે શું થાય કહેવાય નહીં, એટલે કે તમારે મહાત્મા અંદર એકબીજાને કહી રાખવું કે વખતે સંઘ છોડીને જતા રહો તો તમને પાછા લઈ આવે, લઈ આવે. સમજાય. દાદાની ટકોર કેટલી માર્મિક હતી, 80-81 માં ક્યારેક કોઈ નો વિચાર આવતો કે સંઘમાં આવું થઈ શકે, મારી ઠોકીને લઈ આવે. એટલે દાદા એવું જ કહ્યું હતું કે મારી ઠોકીને લઈ આવે. દાદા જ શબ્દ બોલ્યું, મારા નથી હું કહેતો. આમાં કુદરતી મારી પુણ્ય એટલી સારી હતી કે દાદા ભગવાન જયારે વાત કરી ત્યારે હું અત્યારે હાજર હતો. અને તો બીજાના મોઢે આપણે તો તો કહું કે ત્યાં મીઠું મરચું મરીને મને કહ્યું હશે. એટલે આ તો કુદરતી દાદા મારું ઓપરેશન કરી નાખ્યું ત્યાં આગળ, કે ભાઈ આ ભરવાખોર છે, સર્જન સહેજ કોઈ પણ કોઈની પણ જોડે નહીં ફાવતો, બરો કહીને ઉભો રહી જશે. સૌથી મોટું કલ્યાણ તો મારું કરી નાખ્યું એમાં ત્યાં દાદા. બોલો, બહુ સુંદર કહેવાય, બહુ સુંદર. છતાંય તમને બધા મહાત્માને કહી રાખ્યું, દાદા ભગવાને મને કહ્યું કે તમારે મહાત્માને કહી રાખવાનું, તમને બધા મહાત્માને કહી રાખું કે વખતે કે ગાડું કાઢું સંઘ છોડીને જતો રહું તો મારી ઠોકીને પાછો લઈ આવજો. ઈ રિવોકેબલ પાવર ઓફ એટર્ની આપું છું. એટલે પાછો કાલે ઉઠીને હું તે હોય કહું, એ તો અનસમજણ માં મેં કહ્યું હશે કે ભૂલ માં કહી દે, એટલે માફ કરજો. હવે મારે નથી, મારું એવું છે નહીં, એમ એવું કઈ ન ઉભો રહી જાઉં પાછળ. એટલે ઇરિવોકેબલ કહું છું એમ. દાદા ભગવાન પોતાપણા રહિત હતા એટલે અમને એવું કહ્યું સંઘ છોડીને જાય નહીં. હવે સંઘની કિંમત કેટલી થઈ? બહુ બહુ જ ઊંચી. સંઘ એટલે મને મારી ડિઝાઇન ના આધારે ત્યાં ફાવે કે ના ફાવે એવું થાય ને. મારી ડિઝાઇન છે ને મારે પકડી રાખવાની છે. વિદેશી ડિઝાઇન છે એ 100% ખોટી જ છે. સાચી વાત છે. મારી ડિઝાઇન કેવું એટલે ખોટી થઈ ગઈ, ખોટી છે. મિત્રાગોની ડિઝાઇન હોય ખરી? નહીં હોય, ના હોય, હોય જ ના શકે, હોય જ નહીં ને. કે જે છે ને છે, કે નથી અને નથી, કે તમે કઈ પૂછો તો બંને નો પ્રોફિટ લોસ બતાવી દે. આ પ્રોફિટ ના લોસ, તમે નક્કી કરો તમારે શું કરવું છે.
બરોબર છે आपने अभी जो बात बताई कि जो है जो कुछ एडवांस महात्मा भी हैं उनकी प्रकृति के अंदर कभी कभी ऐसा देखने में आता है कि जो अपने को ठीक नहीं लगता, तो ये बात मुझे थोड़ी समझ में नहीं आती अभी भी कि जो प्रकृति के अंदर कोई ऐसी बात होती है जो सामने वाले को पसंद नहीं आए तो वो अपने ज्ञान की कचाश होती है या कि प्रकृति के अंदर कुछ भी हो उसके बावजूद भी मैं ज्ञान में रह सकता हूँ, ये मुझे क्लियर अभी तक हुआ नहीं है। एक एक बात समझ लो, गुजराती में बोलो कि हिंदी में बोलो? हिंदी में बेटर रहेगा। अच्छा, एक बात समझ लो कि मुझे जब सामने वाले की प्रकृति दिखाई देती है तो मैं आज्ञा में हूं कि आज्ञा के बाहर हो गया? मैं आज्ञा के आज्ञा के बाहर ही हो गया। लेट यू पॉइंट से मुझे विनोद जी दिखाई दे वो अलाउड है, बराबर है? रिलेटिव व्यू पॉइंट उनके नहीं रही। अभी बात समझो दूसरी तरह से, स्थूल संयोग हो सूक्ष्म संयोग हो वाणी का संयोग पर है और पराधीन है, ये भी हम समझते हैं। ये मेरे भी स्थूल संयोग सूक्ष्म संयोग वाणी के संयोग पर और पराधीन, वैसे सामने वाले के भी पर और पराधीन है जी। तो जब पर और पराधीन है तो सामने वाले व्यक्ति ने ऐसा किया, ऐसा व्यवहार करना चाहिए, ऐसा व्यवहार नहीं करना चाहिए, उसमें से किस बात का पक्ष लेने का? नहीं लेने का, लेने का ही नहीं रहा। ठीक है, अभी समझ ये हाजिर रही तो हम कोई भी गुनाह में आए? नहीं, वो मेरे लिए वो बात ठीक है कि भी अगर सामने वाले का मुझे दोष दिखता है तो मैं ज्ञान में नहीं हूं, और सामने वाले का मैंने कुछ भी अगर देखा कि भी जो है ये बात ठीक नहीं हुई, ऐसा नहीं करना चाहिए था सामने वाले को, तो मैं ज्ञान में नहीं हूं। लेकिन अगर मैं समझता हूं कि कोई व्यक्ति एडवांस्ड है और उसकी प्रकृति के अंदर कोई दोष दिखता है तो सामने वाले व्यक्ति के पॉइंट ऑफ व्यू से अगर मैं समझने की कोशिश करूं कि भाई वो एक, मान लीजिए मैं कहता हूं कि भाई मुझे ज्ञान की अच्छी समझ है या मैं ज्ञान में हूं, तो मुझे अगर ज्ञान है तो मेरी प्रकृति से दोष हो सकता है उस ज्ञान की अवस्था के अंदर? देखो एक बात समझ लो, जो भरा हुआ माल है वो बाहर निकल के रहेगा कि नहीं रहेगा? लेकिन क्या है कि जितने जैसे जैसे ज्ञान में आगे बढ़ते जाते वैसे क्या होता है कि जो भरा हुआ माल निकलता है वहां मैं ऐसा नहीं बोलूंगा कि भैया मेरा भरा हुआ माल बाहर निकल उसमें मैं क्या करूं, ये तो मेरे हाथ में है ही नहीं, मैं तो निमित्त हूं निर्दोष हुआ करता हूं, ऐसा मैं कभी मेरी प्रकृति का मेरी गलती का रक्षण नहीं करूंगा। जी जी, बात ख्याल में आ रही है जी। लेकिन जब मेरी बात है, मेरा व्यवहार है, तभी मुझे निरंतर यह जागृति रहनी चाहिए कि भाई ये व्यवहार मुझे शोभा नहीं देता, ये व्यवहार गलत है और गलत है ऐसा स्वीकार होना ही चाहिए उधर, अगर मुझे छूटना है तो गलती से जी। और अगर मैं ऐसा नहीं कर रहा हूं तो इसका क्या हुआ था कि मैं खुद उस गलती का रक्षण करो, उसको खुराक दे रहा हूं, तो क्या होगा कि गलती आगे बढ़ेगी। अभी आप मेरे शरण में आके मेरे प्रभाव में आके आप भी बोलेंगे नहीं नहीं भैया ये उनका डिस्चार्ज है, उनके हाथ में तो है ही नहीं ये संजोग, ये तो भरा हुआ माल निकल रहा है वो हमें देखने का ही नहीं है, तो क्या हुआ? देखिए मैं तो गलती कर ही रहा हूं
लेकिन उस गलती को आप सपोर्ट करके अनुमोदन करके मेरी जिम्मेदारी आप आपके सर पे भी ले रहे हैं। जी आप मुझे सपोर्ट करके आप मेरी जिम्मेदारी आपके शोल्डर पे भी उठा रहे हैं मेरे से ज्यादा। बात समझ में आ रही है? ठीक है, अभी मतलब आपके व्यवहार को आपको आपके व्यवहार को अगर मैं बोलता हूँ कि भी व्यवस्थित है और तो उसकी मैं अनुमोदना कर रहा हूँ। आपने मेरे मेरी गलती की अनुमोदना की तो क्या हुआ? ठीक है, आपने गलती का पक्ष ले लिया जी, तो जिम्मेदारी कितनी शोल्डर कर ली आपने, उठा ली अपने सर पे। अभी मैं तो दादा होकर के मैं दादा उगन के साथ रहा हूँ तो मैंने तो देखा है। ठीक है, दादा उगन से मैं ये सीखा कि जब ऐसे संजोग आते हैं कि हमारी इंद्रियां हमें दिखाएगी कि बंसल जी ने ऐसी गलती की, ऐसा गलत व्यवहार किया, सारा दिखाएगी। रिलेटिव पॉइंट से तो दिखाएगी, चरम चर्म चक्षु तो यही दिखाएंगे ना। लेकिन दादा भगवान से मैं ये सीखा कि वह हमें तारण निकलना चाहिए, कंक्लूजन निकलना चाहिए कि अगर ऐसे संजोग मैं आ जाता हूं तो मुझे ऐसी गलती कभी भी करनी नहीं है। ऐसा कंक्लूजन निकला, तारण निकला, तो उस गलती में से निकल गए, वो गलती हम करेंगे नहीं। कितना ही सीखने का है हमें, हमें दूसरों की गलती ये तारण निकालने के लिए देखने की है, गलती के स्वरूप में नहीं। गलती को देखने के रूप में नहीं, यू ब्रेकिंग अप विनोद भाई, आपका कनेक्शन अच्छा नहीं है, वीडियो बंद करा दो। नहीं अब वीडियो बंद करो, इसको समझने की कोशिश, इस ज्ञान की जो अच्छा अब बोलिए बटन आओ अभी अच्छा है। ओके, नहीं मैं इसको थोड़ा ये जो ज्ञान की दशा होती है इसको मैं समझने के लिए उसके लिए मैं इसकी कोशिश कर रहा हूँ कि भी जो है अगर जैसे दादा भगवान की ज्ञान की दशा थी उसके अंदर प्रकृति का जो पूरी ज्ञान की दशा होती है उसके अंदर भी प्रकृति का कोई दोष हो सकता है क्या? क्योंकि मेरी समझ, मेरी थ्योरिटिकल समझ ऐसी है कि अगर मेरी जागृति पूरी है और कंटिन्यूस जागृति है तो कोई भी भूल होने से पहले मुझे उसका पता चल जाएगा अंदर ही अंदर और अंदर वो करेक्शन हो जाएगा। तो अगर प्रकृति में कोई अगर भूल हो रही है तो इसका मतलब कहीं पर मेरी जागृति कम पड़ी है। तो यह बात यही समझने की दादा भगवान की जागृति कैसी थी, एम पटेल की ज्ञानी पुरुष की दशा कैसी थी। भीतर जैसे विचार खड़ा होता था जी, स्पंदन खड़ा होता था, वहां से उनका प्रतिक्रमण शुरू हो जाता था जी। मतलब मीन्स यहाँ हमने वो लक्ष्मी छाप बॉम्ब आता था, वो फूलते थे हम दिवाली के समय पे जी, कितना बड़ा आवाज आता था जी, वो सामान्य पटाखे फूलते थे कितना आवाज आता था जी, छोटा आता था जी जी। वैसे यहाँ भी क्या था कि यार स्पंदन शुरू हुआ, वहां से उनका प्रतिक्रमण शुरू हो जाता था, तो बाहर जब वो रूपक में आता था तब उसकी असर कैसी होती थी कि नेगेटिव असर जीरो हो जाती थी उसकी और पॉजिटिव इंपैक्ट आ जाती थी। बात ख्याल में आ रही है? बात समझ में आ रही है आपको? नेट गया लगता है उनका, या कनेक्शन नहीं हो रहा जी। विनोद भाई सुनाई देता है? मुझे सुनाई दे रही है आपकी बात? हाँ मुझे सब सुनाई दे रही है और आपकी बात सुनाई आ रही है। दादा भगवान की दशा ऐसी थी कि भीतर जैसा स्पंदन खड़ा होता था वहां से उनका प्रतिक्रमण शुरू हो जाता, इफेक्ट तो बाद में आती थी जी,
तो सामने वालों को कोई तनिक भी नेगेटिव असर नहीं होती थी उसकी जी। दादा भगवान हमको आप तो पुत्र को फायरिंग देते थे ना, तो दूसरे महात्मा सुनते थे ना उसको, तो उनको ऐसा लगता है कि दादा भगवान इतना ज्यादा फायरिंग दे रहे, ऐसी कोई गलती तो दिखती भी नहीं इसकी। और सुनने वालों को तो ऐसा भी लगेगा अब ये तो दूसरी बार आएगा भी नहीं। लेकिन आप तो पुत्रों का क्या होता था, आप तो पुत्रों को निरंतर यही रहता था कि दादाजी कब मुझे फायरिंग दे, तो मेरा सब कचरा निकल जाए, तो उनको तो एकदम मीठा लगता था, स्वीट लगता था, फायरिंग लगता ही नहीं था जी। यह बात क्या है कि ज्ञानी पुरुष की दशा ऐसी होती है कि उनका कोई भी व्यवहार, वाणी, वर्तन या विचार, वो तनिक भी सामने वाली व्यक्ति को दुखदायी नहीं हो पाता है, हो ही नहीं सकता है। देखिए ये दशा रूपक में आई हुई है। और हमारी महात्माओं की स्थिति कैसी है कि हम सभी महात्मा ज्ञानी है, लेकिन कैसे है कि कारण ज्ञानी है, ज्ञानी का पद रूपक में नहीं आया है, इसलिए ये सारी गलतियों की असर रहती है जी। पिछले जो बोले है उसकी प्रतिध्वनि वापिस आती रहती है, और प्रतिध्वनि मेरी है ऐसा क्लेम भी भीतर खड़ा हो जाता है। लेकिन दादा भगवान को कभी ऐसा क्लेम खड़ा ही नहीं होता था, कभी प्रतिध्वनि मेरी है ऐसा स्वीकार होता ही नहीं था, उनको निरंतर सेपरेशन ही रहता था उनको। प्रतिध्वनि मेरी है मतलब जगत क्या है, देखिए जगत हमारी खुद की प्रतिध्वनि है ना, मतलब ये सुना है मैंने लेकिन मुझे समझ में नहीं आई बात को। इको इको प्रतिध्वनि में इको नहीं, वो मैंने बात सुनी है लेकिन उसको ठीक से मैं अंडरस्टैंडिंग में एक्सप्लोर नहीं आई ये बात कि कैसे उसको इको बताया है। हमें तो आज का व्यवहार दिखता है ना जी, पीछे का अगले अगले अवतारों में क्या किया तो दिखता ही नहीं है ना, नहीं दिखता। क्या आज जो भाव रूपक में आ रहा है व्यवहार परिणाम में आ रहा है वो क्या है, क्योंकि पहले का परिणाम है, पहले बीज पहले बोया था आज फल आ रहा है प्रतिध्वनि के रूप में, रिहर्सल हो रहा है। बात ख्याल में आ रही है अभी, तो इस तरह से बताइए। मतलब मुझे जो बात को समझ में आती है वो इस तरह से आती है कि भी जो पहले मैंने जो कुछ भी किया था, भाव जो मेरे हुए थे उसके हिसाब से मेरे अभी विचार उठते हैं, उसके हिसाब से मेरी जो भी मैं करता हूँ वो करने की मेरी प्रेरणा होती है, और उसके जो रिजल्ट्स आते हैं स्थूल में जो रिजल्ट्स आते हैं वो पहले के भावों का परिणाम है, इसी तरह से मेरी समझ में आती है बात। ये बात सही है, लेकिन अभी क्या होता है कि पिछली समझ भी है और आज की नई समझ भी साथ में है जी। जितना ज्ञान समझ में आया उतनी आपकी समझ पलटती जाएगी, बदलती जाएगी ना जी। तो क्या होगा कि आप पिछली जो असर आ रही है उसके पक्ष में बैठेंगे नहीं, उसका पक्ष नहीं लेंगे, गलतियों का पक्ष नहीं लेंगे राइट, आज की समझ के हिसाब से राइट इतना ही है। देखिए ये सबसे बड़ा पुरुषार्थ यही है कि भाई मीनस का जो भी व्यवहार निकल रहा है वो किसी भी व्यवहार काम तनिक भी उसका पक्ष नहीं ले जी। पक्ष नहीं लिया तो हम किस पद में रहे, मतलब जो व्यवहार निकल रहा है उसके अंदर उसके पीछे जो अज्ञान है उसको उसको देखते जाएं और उसको क्लियर करते जाएं। तो वो तो दिख ही रहा है, आप अलग कब रहेंगे, आप उससे अलग अलग हो ही नहीं सकते ना, अज्ञान है तो अज्ञान गया, इसीलिए तो ये प्रकाश हुआ, तभी पता चला कि जिसको मैं मान रहा था कि मेरा ही व्यवहार है, मैं ही कर रहा हूं, लेकिन वो तो मेरा था ही नहीं जी, ये तो केवल माना हुआ था। करेक्ट, माना हुआ चलता है, मैं मान लो कि मैं बैंक में मेरा $1 billion पड़ा है, और फिर मैं आपको बोल दूंगी चलो ये आप ये चेक लेके जाओ आप एंटर कर लो, तो
तो पैसा मिलेगा मानने से, चेक पास करेगा बैंक वाला। अगर आपका पैसा नहीं है मानते हैं खाली तो नहीं मिलेगा, नहीं मिलेगा तो ऐसा अनंत अवसर यही किया ना हमने, सब माना हुआ ही चलाया ना जी। उसके तो सारी मार खा रहे, सही में हम है शुद्ध आत्मा और मान ले कि मैं मीनस हूँ, मैं ही मीनस हूँ, मैं ही बंसल जी हूँ, उसी के तो मार खाई है अनंत अवतार से जी। तो तारण निकला कितना, कंक्लूजन कितना निकला उसमें, ये निकला ही नहीं था। अगर निकला होता तो आप भी बर्मिंगहम में नहीं बैठे होते, मैं भी यहाँ बड़ौदा में नहीं बैठा होता, बॉक्स में बैठे होते थे। जी जी क्लियर हो गया, ओके जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। મીનાશાન જી હવે આપણો ટાઈમ થઈ ગયો છે, આપણો એક્સપિરિયન્સ સાંભળીએ, પછી તમારો એક્સપિરિયન્સ સાંભળીશું દીપકાનંદ જી, મારો અનુભવ તો કહી દીધો ને, ફરી કહેવાનું છે। આજે તો તમારો અજન્મ જન્મ દિવસ છે એટલે તમારે છૂટ, જે તમારે છૂટ લેવી હોય એલાઉડ, ચલો આજે મને આનંદ થયો, તમને આટલી બધી છૂટ આપી દીધી, આજે મસ્તી કરવાની છૂટ, કાલથી બંધ। દેવકાનંદ જી જય સચ્ચિદાનંદ। દાદાના વિજ્ઞાન નો અનુભવ તો પોતાને ઘણી રીતે થાય છે, પણ એમાં અમુક લોકો એ સેવાનો ભાગ પકડી લીધો છે કે મહાત્માઓની સેવા કરો, અને એ સેવામાં એમને શું મેવો મળે છે એ આપણે જ્ઞાનનો મેવો, વ્યવહારનો મેવો જોઈએ। આપણી વચ્ચે જે આજે આવી રહ્યા છે એ એવી જ સેવા આપે છે સતત કેલનપુરીમાં। સચ્ચિદાનંદ પ્રવીણભાઈ પટેલ બરોડાથી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન ને નમસ્કાર। દાદા ભગવાન ના શ્રીમંત આપના પુત્રો ને નમસ્કાર, સર્વ મહાત્માઓ ને નમસ્કાર। મારું નામ પ્રવીણભાઈ પટેલ છે, હું નાનપણથી જ મારા ફોઈ ફોવાના ઘરે બનતો હતો, એટલે કે મહેન્દ્રભાઈ ના ઘરે, ત્યાં દરરોજ સાંજે અમે અંબા માતાની આરતી કરતા હતા। કે કોલેજ ના ટાઈમમાં, કોલેજ ગયા પછી દર ગુરુવારે સ્વામિનારાયણની સભામાં જતા, ઘણી વખત પ્રમુખ સ્વામીને મૂકવા જવા માટે મારા ફ્રેન્ડ સાથે લાવો મળતો હતો। કોલેજ દરમિયાન ગયા પછી 77-78માં વડોદરા આવવાનું થયું સર્વિસ માટે, તો પછી પાછા ફરી મહેન્દ્રભાઈ ને ભારતીબેન સાથે રહેવાનો વારો આવ્યો। હવે તે દરમિયાન હું પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયમાં જતો ચાલુ થયો, પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયમાં જતો ને એમાં આનંદ મળતો કે ભાઈ આત્માને એમાં જઈએ। એની સામે મહેન્દ્રભાઈના સામે મારા ફોઈ ફુવા એટલે કે મહાત્મા ભાવચંદ્રભાઈ પટેલ અને તારાબેન પટેલ એ રે, એટલે જમવા જવાનો જમવા જવાનો કે બોલાવે, તે વખતે ભાવચંદ્ર ફુવા મને ભગવાન કે એટલે હું થોડો પાછો પ્રવીણભાઈ તમારો અવાજ થાય છે, તમારો અવાજ કટ થાય છે, એટલે તમે તમારો વિડીયો ઓફ રાખો ને તો કદાચ અવાજ ઉત્પન્ન થાય। ઓકે હા ઓકે બોલો, હવે 77-78માં સર્વિસ માટે વડોદરા આવવાનું થયું, વડોદરા આવ્યો તો મહેન્દ્રભાઈ ને ભાતી ભાભી સાથે રહેવાનું થયું। આ સમય દરમિયાન હું શ્રી પાંડુરંગ શાસ્ત્રી ના સ્વાધ્યાયમાં જવાનું ચાલુ કર્યું, મહેન્દ્રભાઈ ને સામે મારા ફોઈ ફુવા રહેતા હતા કે જે મહાત્મા ભાલચંદ્રભાઈ પટેલ અને તારાબેન
એ ઘણીવાર એમને ત્યાં મારે જમવા માટે જવાનું થતું ત્યારે હંમેશા ભાલચંદ્ર ફુઆ શ્રીમદ રાજચંદ્રની બુક વાંચતા અને બાજુમાં બેસાડતા દાદા ભગવાનની વાતો કરતા મને દાદા ભગવાનના દર્શન કરવા આવવાનું કહેતા પણ દાદા ભગવાન કહેતા એટલે હું પાછો ફરતો મારા મેરેજ ઇન્દિરાબેન સાથે થતા અમે જુદા રહેવા ગયા પણ અમારે એકબીજા જોડે મળવાનું ચાલુ રહ્યું થોડા સમયમાં જ મહેન્દ્રભાઈ અને ભારતી ભાભી પણ અમને દાદા ભગવાનના દર્શન કરવા માટે આવવા માટે જણાવતા એક વખત એવું બન્યું કે મહેન્દ્રભાઈના ઘરે સનાતન સુખ બુક વાંચવામાં આવ્યું અને તેમાં પ્રવીણભાઈને એવું સમજાયું કે સનાતન સુખ એ જ આત્મા છે પછી પ્રવીણભાઈને પણ દાદા ભગવાનના દર્શન કરવાના ઉત્તેજના જામી મહેન્દ્રભાઈને ભારતીભાઈને કીધું કે હવે દાદા ભગવાનનો જન્મદિવસ આવે છે મહાત્મા ઠાકોરભાઈ અને જ્યોતિલાબેન ઉજવવાના છે જન્મ દિવસે દિવસે તમે ત્યાં બધા આવજો હું જન્મ દિવસના દિવસે વહેલા ત્યાં પહોંચી ગયો ત્યારે બધા બેઠા હતા ત્યારે છ સાત છોકરાઓ એટલે કે આજના આપતપુત્રો દાદા ભગવાનને ઉંચકીને લઈને દાદા ભગવાનના અસીમ જયકાર બોલતા બોલતા આવતા હતા ત્યારે દાદાના દર્શન પહેલી વખત થયા એ દાદાને હું જોતા જ રહ્યો કે જોતા જોતા આરતીનો સમય થયો પણ કોડિયામાં દિવેક સાથે આપેલા હતા દરેક મહાત્માને આરતી ઉતારવા તો એ આરતી ઉતારવાનો લાવો એક મોટામાં મોટો મહિલો અને એ વાતાવરણ ઘણું અદભુત લાગ્યું પછી તો દાદા ભગવાનના દર્શન થવાનો મોકો મળ્યો નહીં એક દિવસ પેપરમાં ખબર પડી કે દાદા ભગવાનનું સમાધિ મરણ થયું છે દાદાના દર્શન કરવા ખત્રીપુરમાં ગયો ત્યારે દર્શન થયા અત્યાર સુધી દાદાના દર્શન કરવા ગયો નહીં તેનો અફસોસ રહી ગયો બીજા દિવસે સવારે દાદાની સ્મશાન યાત્રામાં પહોંચી ગયો અને રથમાં દાદાની યાત્રા નીકળી ત્યારે દર્શન કરવા સાથે સાથે કેલનપુર ગયો આખી યાત્રા દરમિયાન દાદા ભગવાન અસીમ જય જયકાર હો કવિરાજ બોલતા એ અવાજ મને ગરમો કરો હું કવિરાજની સાથે ચાલતો રહ્યો અને આખો પ્રસંગ ભવ્ય લાગ્યો શ્રી બાબુ કાકાના હોલમાં દાદા ભગવાનનો સત્સંગ થતો તો ત્યાં જવાનું ચાલુ કર્યું સત્સંગ પછી 24 કલાકની કીર્તનમાં જતો થયો ત્યાં જસુ કાકા રસોડું સંભાળતા હતા તો તેમની સાથે સેવામાં લાગી ગયો ત્યારબાદ સુરતના પ્રસંગમાં સુરતના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય આવ્યો ત્યાં સેવા માટે મહાત્માની જરૂર હતી તો ડોક્ટર શૈલેષભાઈ અને બીજા મહાત્મા સાથે હું પણ જોડાઈ ગયો ત્યાં સેવાને લાભ લીધો ને સાથે સેવા કરતા શ્રી સિમંદર સ્વામીની આંખમાંથી જે અમીજળના થયા તે જોવાનો મોટો લાવો તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે જે હાથી આવ્યો એ દ્રશ્ય પણ કઈક અનોખું જ હતું આ દ્રશ્ય મારો પહેલો અનુભવ હતો કે આવું દ્રશ્ય મેં કદી જોયું ન હતું બીજો પ્રસંગ આવ્યો આપતા પુત્રનો સંયમધામ જવાનો આ પ્રોગ્રામમાં ભરતભાઈએ રસોડા માટે વડોદરાથી ગરજ સાથે સ્ટાફ લઈને જસુકાકા જોડે આવવા કહ્યું જસુકાકાએ હા પાડી સંજોગ વરસાદ જસુકાકાને સ્કૂલમાં કામ હોવાથી અવાયું નહીં એટલે જસુકાકાએ મને પૂછ્યું કે પ્રવીણ તું સિંગોર જવાનો છે હા તો કે આપણે ત્યાં રસોડું સંભાળવું પડશે મહારાજને સ્ટાફ અહીંથી જ છે મેં હા પાડી દીધું હવે તે આ સમયમાં મારો પહેલો એક્સપિરિયન્સ હતો કે રસોડું ઇન્ડિપેન્ડન્ટ હાથમાં આવ્યું મેં ભરતભાઈ સાથે વાત કરી ભરતભાઈ સિંગોર ક્યાં આવ્યું કેવું છે મેં જોયું નથી ત્યાંના માણસો વિશે ખબર નથી અને ત્યાં કેવી વ્યવસ્થા છે તેની કાંઈ ખબર નથી ભરતભાઈ અને કમલેશભાઈ મહેતા કહે કે પ્રવીણભાઈ તમે કાંઈ જ ચિંતા કરો નહીં ત્યાં બધું દાદાને સોંપી દો દાદાને સોંપી દીધું એટલે કામ થઈ ગયું ને આપણે જે કામ છે એ કરતા રહેવું ને કામ કરતા કરતા જોવાનો એક લાવો લીધો કે જે લાવો લીધો એ એક જાતની આજ્ઞામાં જ આવ્યા જોવા જાણવાનું મોટું સારું બે હું બે દિવસ પહેલા ફેમિલી સાથે સિંગોર પહોંચ્યો સિંગોર ગયો તો આપતા પુત્રનો ગામ ગયો તો પહેલા જ
मने जोता मज एम थयो के आ गाम मा दादा केवी रीते सिलेक्ट कर्यो छे त्या भरत भाई ने एमने मळ्यो आ भरत भाई ए रसोड़ा विषे बधु बतायू ने त्याना माणसो नो भेटो करायो आ आखो प्रसंग जे उजवातो हतो तेमा पण मैं भाग लई शक्यो कारण के त्याना माणसो एटला उत्साही हता के आपणे कल्पना बहार नहीं रही मारा माटे त्यारे मने आखा प्रसंग नी अंदर खबर पड़ी के दादाए आ गाम केम सिलेक्ट कर्यु के दादाए आ गाम नथी जोयु पण महात्मानो भाव जोयो छे गामना बधा ज लोको एक थईने आखुं काम करी रह्या हता एटले मने आ प्रसंग मां जवानो पण जोड़े जोड़े लाहो मळतो रह्यो आ आखो प्रसंग केवी रीते कई रीते पती गयो ने घणा उत्साह साथे पई तो तेनी अमने कोई ने खबर पड़ी नहीं ने आखो प्रसंग पैता पछी अमे ज्यारे घरे आया त्यारे आखो दिवस एवुं लाग्युं के प्रसंग पैता गजब नो जोई गयो पछी प्रवीण भाई ने इंदिरा बेन ने 1995 मां ज्ञान लेवानो समय आव्यो बीजो प्रसंग आयो समय शिखर नी यात्रा नो तो अमे समय शिखर बधा यात्रा मां गया समय शिखर मां कृष्ण ने ताव आव्यो राते दवा हती समय शिखर उपर जवानुं आव्युं तो कृष्ण कहे के हुं पण आपणे पण जईए पप्पा मतलब बेटा तारा थी चला से ताकि हाँ अमे बदा महात्मा साथे वेला उठी ने चालवानु शुरू कर्यो आगर निकली गया महात्मा हूँ अने कृष्णा धीरे धीरे चालता था तो कृष्णा ने कहतो के बेटा आपला थी जेटलू चलाय एटलू चालीसू नहीं तो पाछा आवीशु भाई ने मम्मी गया छे आपला वती दर्शन करीने आवशे एटला मां पाछळ थी कुल दीपक भाई जमेश भाई ये आपला उत्तम भाई तथा अहमदाबाद ना महात्मा आव्या कुलदीपक भाई पूछू तो प्रवीण भाई तमे केम धीरे धीरे चालो छो मैं कीधु कृष्ण ताव आवे छे तो कृष्ण ने कहे तू तो शुद्धात्मा छे कृष्ण तने ताव आवे छे कृष्ण ने एवुं थयुं के ना कृष्ण ने ताव आवे छे हूँ तो शुद्धात्मा छु तो भाई कुलदीपक भाई के चालो आपणे श्रीमंत्र विधि ने दादा भगवान असीम जी जी का बोलता बोलता वातो करता जाइए तो पहला कृष्ण तू त्रिमंत्र बोलाय कृष्ण ने त्रिमंत्र बोलायो चालू करू चालवानो पछी विधि जय दादा भगवान असीम जी जी का बोलता गया थोड़ी मस्ती करता गया आखो प्रहर समय शिखर ऊपर जई ने नीचे आया ए कई खबर ना पड़ी कि आ क्यारे चरी ने आया ने कृष्ण आ उम्र में 9 वर्ष ने दीदारे जे आ स्थिति में ऊपर जई ने आवी ए मारे माटे एक आश्चर्य हतो खाली चंद्र प्रभु ने टूक पर में जय से का न होता ये प्रिय प्रश्न को के 24 कलाक ने कीर्तन भक्ति सुधन अपार्टमेंट में थी सुधन अपार्टमेंट में कीर्तन भक्ति चलती थी मारा मिसेस एक बहन ने घरे जंबा नावा माटे गया तो त्यां गाड़ी एमने मैसेज मिलो के आज एक सोसाइटी में मकान खाली छे ने वेचवानो छे એટલે એક ત્યાં આ સુધન પર આવીને યોગેશ આનંદ મળ્યા કે પ્રવીણભાઈ ક્યાં છે કે પ્રવીણભાઈ ખબર નહીં તમને આવશે એટલે કઈ શું કામ છે કે એક મકાન કઈક લેવાનું છે પણ વેચવાનું છે તો જોવા જવું છે તો યોગેશ આનંદ તમને સૂતા હતા એટલામાં જ હું ને જસુ કાકા સ્કૂટર પર શાકભાજીનો કોથળો લઈને આવ્યા એટલે યોગેશ આનંદ ફટાફટ કોથળો ઉતારવા લાગ્યા એટલે મેં યોગેશ આનંદ ને કીધું મૂક્યું યોગેશભાઈ તમે આ રહેવા દો આ તમારું કામ નહીં અમે ઉતારીએ છીએ તમે તમારા કામ કારણ કે તમારે આજે મકાન લેવાનું છે તમે જાઓ તો હું ઉતારી લઉં છું તેમને આખો કોથળો ઉતારી લીધો બધું યોગેશ મસ્કરીનું કામ કરો છો એવા મકાન તો કેટલી વખત જોઈ આવ્યો કે ના ના આજે જાઉં કે હું ને ઇન્દિરાબેન મકાન જોવા ગયા તો મકાન અમને ગમી ગયું એટલે મહેન્દ્રભાઈ જોતા વાત કરી મહેન્દ્રભાઈ કે ચાલ આપણે બે જોઈ આવી મહેન્દ્રભાઈને પણ ગમી એટલે વાત કરતા કે કેટલામાં છે આટલામાં છે તો પછી મહેન્દ્રભાઈ કે એમની પાસે ટાઈમ માગી લે હવે ટાઈમ માગવો તે વખતે ફોનની વ્યવસ્થા ઊંચી હતી ફોન કરો બાદ મિનેશ આનંદજી મને કે ક્યાં જાઓ ફોન કરો તમને ક્યાં દીકતો કે ખબર પડી કે તમે જાઓ છો મને કે અહીંયા જ ફોન છે ચાલો હું આવું તમારે જોડે એટલે બેન જોડે વાત કરી તો બેન કે 12 વાગે આવી જાઉં છું મેં કહ્યું બેન 12 વાગે થી જાઉં 5 વાગે આવું તો ચાલે તો એ બેન કે કઈ વાંધો નહીં આ વાત કરીને મૂકી દીધી તો મિનેશ આનંદજી હસતવા લાગ્યા મને કે કીર્તન ભક્તિ પૂરી કરીને જવું છે નહીં
चलो आटो पती गये खिस्सा बाना आप पैसा 2000 रूपया दादा भगवान पुण्यतिथि केलनपुर खाते डॉक्टर के बी पटेल उजवता हम दिवस आज तो बेसवानो प्रसंग समाधि पास बेसो छु शांति समाधि चलते दूध फाटी गयु आटलू दूध लाव क्या तो पहला जो हम तो आपने डेरी पर दीजिए सीधा यदि मिली जैसे तो दादा साहब ने नाम ले ना मैं तो पहला मरा दे तो बीजा तब पहला दूध साफ कर रखो मैं दूध नहीं करता कहीं ना कहीं उन जसू का त्यां पहुंच जा तो पहला भाई कहते ले बिचारे मुझे कोई 300 साइड दे ले जो है और क्या अपनी बदी तो ना बोले के मुझे कोई मरा हो प्रसंग तो दादा भगवान की पुण्यतिथि उठवाई छे ना हमारा दूध हमारी भूल ने लीजिए कि फाटी गई छे तो आ रीते मैं आए ताकि आज रजा छे प्रोग्राम चले दादा भगवान नो सवार में दूध आयु तो कई अमार कारण से अमार भूल ने लीधे ये दूध फाटी गयु तो अमार बीजू जुए ताकि सारू त्यांथी लई लो मुकु ये भाई ने तमे कहो तो ये आपसे उत्तराण से तू क्या जाए पे पाचे ना पाड़ी ने चलत एट्ला मत बीजो रिक्शा वालो आयो क्या दादा कृपा थी के मले छे जुओ ने बीजो रिक्शा आयो प्रोग्राम चालू थी गयो रसोड़ा काम चालू थे रसोड़ा थोड़ी डीले थे आप तो कहवाई दीदी सारा बनी एक वगे सुधी खेची ना सार त्या सुधी में रसोई तैयार थी गई बधु काम पती गयु पुण्यतिथि धामधूम थी उजवाई गई आ काम दादा ने सौंपी ने जारे पण आपणे निकळीए छीए त्यारे आ काम आपणुं कोई अटकतुं नथी प्रयत्न करवो पड़े छे एटलुं अमारा जाणवामां आव्युं ई हालमां अमारा रसोड़ानी टीममां जसुकाका साथे प्रवीणभाई एटले के हुं रतिभाई तांग मनोजभाई भट्ट प्रोग्राम जन्म जयंती पुण्यतिथि के गुरु पूर्णिमा 24 कलाक कीर्तन भक्ति जारे पण उजवाय वडोदरा त्यारे अमने सत्संग में के एवो बेसवानो कोई लाभ मळे नहीं 5-10 मिनिट गया हो तो एमा लिंक कई मले नहीं एटले संग अमने मलवा सांभळवानो आवे नहीं
ત્યારે સત્સંગમાં બેસવાનો સમય મળતો ન હતો અને આ કોરોનાને લીધે પૂરેપૂરો સામાન સત્સંગમાં કાઢી રહ્યા છે. આપ એક પણ પ્રોગ્રામ છોડ્યો નથી, એકાદ બે છૂટા હશે તો કોઈ કારણસર છૂટા છે. મહાત્મા રજનીભાઈ તથા આપ્તપુત્ર દીપકાનંદ જે પ્રોગ્રામ ચાલુ કર્યો છે તેમાં દરેક આપ્તપુત્રો અને સત્સંગમાં આવીને જે સહકાર આપ્યો છે તે બદલ દરેકનો આભાર માનું છું. બીજો મારા ફોઈ ફુવા મહેન્દ્રભાઈ ભાભી નો પણ આભાર માનું છું કે જેઓ અમોને દાદા ભગવાનના જ્ઞાન પામવામાં મદદરૂપ થયા. છેલ્લા મારા ફેમિલી મેમ્બર ઇન્દિરાબેન, મિહિર, મિહિરના મિસિસ હિરલબેન નો પણ આભાર વ્યક્ત કરું કે તેઓએ દાદા ભગવાનના કામ માટે મને જવામાં કોઈ પણ જગ્યાએ રોક્યો નથી. આ મારો એક મહાત્મા તરીકેનો અનુભવ કહું છું. આ અનુભવ કહેતા જો કોઈ મહાત્માને દુઃખ થયું હોય તો હું હૃદયપૂર્વક માફી માંગુ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ તો એટલા બધા તૈયાર થઈ ગયા છે ને, પેલા બ્રાહ્મણ વિધિ કરે ને તેવી રીતે બધું પહેલે છેલ્લે લગી કરે અને છેલ્લા સમાપનમાં જાણતા અજાણતા આપણાથી જે કઈ ભૂલ થયેલી હોય તેની વિધિ એ કરાવી જ દે છે. વાત સાચી છે. તમારા સંસ્કાર ને જે ઘરને અંબા માતાની આરતી, સ્વામિનારાયણની સભાનું જે રેગ્યુલરલી જવાનું, પછી પાંડુરંગ શાસ્ત્રીના સત્સંગો સાંભળવાના અને એમાં સનાતન સુખે દાદાની તમારા જીવનમાં એન્ટ્રી કરી આપી અને ત્યારબાદ સતત તમને આપ્તપુત્રનું એ રહ્યું યાત્રા સત્સંગ બાબુ કાકાના હોલમાં અને મૂળ વાત દાદાએ કીધેલું એક વખત કે આ બધા લોકો સેવા કરતા હતા ને તો એક વખત આવી રીતે પૂછેલું કે દાદા અમારાથી તો સત્સંગમાં આવતું નથી, આખો આ જન્મ જયંતિનો પ્રોગ્રામ થાય કે આ બધો પ્રોગ્રામ થાય છે, અમે તો સેવામાં હોઈએ તો પછી અમારો શું લાભ. તો દાદા એમ કીધેલું આ તમે લોકો સેવા કરો છો ને તમને સૌથી વધુ લાભ મળે છે. ખરેખર દાદા ભગવાનના શબ્દો છે, સૌથી વધુ લાભ મળે છે. અને અમે રતિભાઈનો પણ અનુભવ સાંભળ્યો, આ તમારો સાંભળ્યો, આ બધી વસ્તુ બહુ સ્પષ્ટતા બતાડે છે. અને તમે લોકો સેવામાં એવી રીતે ગુપ્ત રીતે મૌન કે ને મૌન રહીને કર્યા જ કરો છો, કોઈને ખબર પડવા દેતા નથી, એટલે બહુ સારી વાત છે. અને બધા પ્રસંગમાં જુઓ કેટલા મોટા મોટા પ્રસંગમાં તમે આવ્યા, એક તો સુરતના મંદિરના પ્રસંગમાં, પછી અમારા સંયમધામ પ્રસ્થાનમાં ગયા આવ્યા, 24 કલાકની કીર્તન ભક્તિ જાત્રામાં આવ્યા અને જાત્રાનો અનુભવ જુઓ બેબી આવી રીતે આપ્તપુત્ર સાથે આખી યાત્રા કરીને આવી ગયા. મૂળ વસ્તુ જે તમે બધા મળીને જે સેવા પકડી છે એ બહુ જ સારું છે. કારણ કે રસોડવાનું ખાતું એટલું બધું કોમ્પ્લિકેટેડ છે અને એમાં તમે તમારા બધા ઓફિસના જ લોકો અને બધા બહુ મોટા માણસ છે ભાઈ, મોટા બહુ મોટા માણસ છે ને તમે આ સેવા આપો છો એ ધન્ય છે તમને. અને આ કોરોનાએ તો આપણા બધાનું કલ્યાણ કરી નાખ્યું છે, એટલે એમાં તો બધા કહે ને કે આખા શરીરમાં માથું કામનું, પગ કામના કે આખું શરીર કામનું, તો આપણે બધા સાથે છે ને કે આપણો જય સચ્ચિદાનંદ સંઘ જિંદાબાદ, દાદા ભગવાન જિંદાબાદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રવીણભાઈ બહુ સરસ એક્સપિરિયન્સ તમારો અને તમે જે રસોડામાં કરો છો એનો તો ધન્ય છે તમને. જય સચ્ચિદાનંદ. હવે આપણે મિનેશાનંદજી ને સાંભળીએ પછી આપણે ત્રિમંત બોલીએ. મિનેશાનંદજી જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ને મળ્યો ત્યારે મારી પ્રકૃતિ મૂળ બરવાખોર, દાદા ભગવાન મારું નામ જ બરવાખોર પાડેલું. પેલું
જ્યારે તે વાદો વચકા ઉભા પડી જ જાય પ્રકૃતિનો સેટ થાય ડિઝાઇન પ્રમાણે સેટ થાય નહીં તો ડિઝાઇન પ્રમાણે કરાવવા માટે શું કરવું તો મરવો કરવો પડે જયારે ત્યાં મરવા જ કરેલા ભાઈ ઘરમાં હોય ફેમિલીમાં હોય બધે જ એમ પણ દાદા ભગવાન ની કૃપા જુઓ કે એમણે મિરસની પ્રકૃતિને ઓળખી લીધેલી એક્સપર્ટ ડોક્ટર હોય એ તો રોગ જડમાંથી કાઢે ને એટલે એક વાર એવું થયેલું કે દાદા ભગવાન જવાના હતા બ્રાહ્મણવાડા આબુરોડી પાછળ ત્યાં આગળ વિકાસ ચંદ્ર સુરી કરીને આચાર્ય મહારાજ હતા એમની જોડે સત્સંગ માટેનો 4-5 દિવસનો પ્રોગ્રામ હતો એક મેટાડો લઈને જવાના હતા એટલે એ વખતે એવું નક્કી થયું કે 4 આપતો પુત્ર લઈ જશું એમ તો આ પ્રોગ્રામ થઈ ગયો 2-1 મહિના પહેલા થઈ ગયો એ વખતે જ મેં નક્કી કરી નાખેલું કે હું ગમે તે થાય હું જવાનો છું કુદરતી સંજોગ જુઓ કે જયારે જવાનો સમય આવ્યો એ વખતે મારા સગા કાકાના છોકરાનું લગ્ન હતું એ કાકા પાસે નવસારીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા મેં તો પપ્પાને કહ્યું હું તો ભાઈ અહીંયા જવાનું છે એમ પપ્પાએ મને ના પાડી કે ના તા નહીં જવા તા લગ્નમાં આવવાનું ના હું તો જવાનું છે એટલે ભાઈ પપ્પાએ કાકાને ફોન કર્યો કાકા કાકી મને સમજાવવા માટે એટલે એમને મેં તો ઘસીને કહી દઉં મેં તો મેં નક્કી કર્યું હું તો જવાનું છે એટલે કાકી અને કાકાએ પછી એટલું બ્રહ્માસ્ત્ર કાઢ્યું કે ભાઈ તું જાય એનો વાંધો નથી ભાઈ તારા લગ્નમાં અમે નહીં આવીએ એમ મેં મનમાં કહ્યું મારે ક્યાં લગ્ન કરવા મારે ટેન્શન છે પણ પછી પપ્પાએ દાદા ભગવાન પર ચિઠ્ઠી લખી આવી હવે પાછું કુદરતી અમદાવાદમાં એક તો કરફ્યુ ચાલતો હતો એટલે મને એ કહ્યું ત્યાં કરફ્યુ ચાલતું જઈશ કેવી રીતે હું કઈ વાંધો નહીં હું સ્ટેશન થી પાછા જવાનો તો ખરો છે એટલે અમદાવાદ ગયો પછી ત્યાં પેલો 4 જ આપતો નહીં જવા જનારા 24 જણા હતા ચંદ્રકાંત ભાઈ કહ્યું આપણે ડ્રો કરો જે 4 ના આવે 4 આપતો પુત્ર આપણે લઈ જશું એમ તો મારી લાઈફમાં મને ક્યારે ડ્રોની સિસ્ટમ માફક આવી લીધી ક્યાં મારું નામ આવે જ નહીં એમાં કુદરતી સંજોગ એવો થયો કે 4 મારું નામ આવી ગયું એ દાની અંદર રૂમમાં ગયા દાને વાત કઈ દા 4 જણના નામ આવ્યા છે એ પેલા પેલો આવ્યો ત્યારે મેં દાદા ઘરે પેલી ચિઠ્ઠી આપી દીધેલી પપ્પાની પપ્પા ચિઠ્ઠી લખીને આપેલી દાદા પર મેં ખોલીને વાંચી નથી કે પપ્પાએ શું લખ્યું એમ એવો વિચાર આવે મારી ફરિયાદ કરી હશે આજે તે છે એમ જો દાદા ભગવાનની કરા જુઓ એમ 4 નામ આવી ગયો મારું નામ આવી ગયું પછી થોડી વાર થઈને દાદા કહે કે હવે ફરીથી તું આવું ને તો તારે પપ્પા મમ્મીની આજ્ઞા લઈને આવવાનું કે દાદા જાણે કે આ પ્રકૃતિ ભરવા ખોજો સીધી ના પડે તો મારી જોડે ભરવો કરશે કે એમની જે કરા હતી કે ફરી તારે આજ્ઞા લઈને આવો ને તો પછી મને કહ્યું અમે તને ભરવો નહીં કરવાની આજ્ઞા કરીએ છે મારું તો કામ થઈ ગયું ને દાન એક વધારે આજ્ઞા મળી ગઈ ને મને કે એ જે આજ્ઞા મળી અત્યાર સુધી આજ્ઞા મને કામ લાગી છે અત્યાર સુધી જે રીતે ચાલ્યું છે બધું જે જે બધા સંજોગ આવ્યા એક ડિઝાઇન મારી ડિઝાઇન પ્રમાણે સંજોગ આવ્યા નહીં પણ તમે સમજી શકો કે જે ભરવાખોર પ્રકૃતિ વાળો એના અંદર કેટલું ઊંચું નીચું થાય તોડફોડ કરવા તો આપણે લોહીમાં લઈને જવા લાગીએ પણ છતાં એ દાદા ભગવાનની જે આજ્ઞા હતી એમનું જે વચન પર કામ કરી રહ્યું કે અત્યારે પણ મને અનુભવમાં આવે છે બહુ સરસ ટાઈમ થઈ ગયો એટલે આપણે વધારે નથી વાત કરતા ફરી બીજી વાર ક્યારેક વાત કરશું જય સચ્ચિદાનંદ બહુ સરસ જય સચ્ચિદાનંદ ત્રિમંત્રો બોલો પ્રવીણભાઈ ઇન્દ્રભાઈ ઘરના બધાને બોલાવો
नमो वित्रागाय नमो अरिहंतानम नमो सिद्धानम नमो आयरियानम नमो वज्जायानम नमो लोए सव साहुनम ऐसो पंचन मुक्कारो सव पा वप्पनासनो मंगलानं च सव्वे सिम परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद महात्मा आज मीनस नो अजन्मा जन्म दिवस आप बदा आशीर्वाद आपो कि दादा भगवान आज्ञा मिली ज्ञान ज्ञान ने जेम यथा समझी दादा भगवान 100% प्योर थी जाइए काम करी लीजिए आशीर्वाद आपो बदा जय सच्चिदानंद एक मिनिट ते प्रार्थना करो छो ने करो ने ते बोलो एट्ले अमे सांभळी लईए गाड़ी में बेसी सरस बोलावो छो ते एटले एमां घणुं बधुं आवी जाय हे दादा भगवान आप एमने ए बोलशे जे बोलशे हां आप अमने आपनी साथे ने साथे जागजो अने अमारू सर्व प्रकारे सर्व क्षेत्रे सर्व समये सर्व संजोगोमां रक्षण करजो अने मारी ठोकीने पण आपना जेवोज 100% प्योर ट्रांसपरंट सिंसियर प्रेम स्वरूप आड़ाई रहित स्वच्छंद रहित पूजावानी कामना रहित पारिणामिक दृष्टि वारो अने अपूर्व सूज वारो बनावजो अमे तमने काढ़ी मूकीए तो पण तमारे अमने छोड़ीने जवानू नहीं जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद दीपकांजे या जय सच्चिदानंद हवे पछी नो काल नो प्रोग्राम काले सैटरडे सवारे प्रातविधि 6:30 सवा 10 गुजराती सत्संग बपोरना 4:30 कीर्तन भक्ति अने आरती 7:30 जूनियर फोरम 9 वर्ल्डवाइड सत्संग अने बीजो एक अनुभव सांभळवा जरूर थी पधारजो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद रत्नीबाई जय सच्चिदानंद।